કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચલો ફરી એકવાર વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે અને હું છું રાકેશ સુતરિયા. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોયું તો આગળ કે ઈદી નામનો વ્યક્તિ જે છે, એક હન્ટર શિકારી, એ ઝાડની નીચે બેઠો છે. આગળ એક લશ્કરી મીડો છે અને એક મેદાનની અંદર એ ઘણા બધા હરણોને જુએ છે અને જોયા પછી એ વિચાર કરે છે કે આમાંથી એક હરણને મારે પકડવું છે, પણ પકડવા માટે ઘણું બધું દોડવું પડશે. અને એ વિચાર આવ્યા પછી હજુ વિચારે છે ત્યાં અચાનક એ જુએ છે કે પેલા જે હરણોનું ટોળું જે ચરી રહ્યું છે ને, એની પાસે એક માદા ચિત્તા આવીને એનો શિકાર કરે છે. એ જુએ છે ઝાડ પર આમ નીચે બેઠો બેઠો અને માદા ચિત્તા એના પર તરાપ મારે છે, કૂદકો મારે છે અને પછી એક હરણને પકડી લે છે. આ બધું જ દ્રશ્ય એ જુએ છે. અને પછી શિકાર થયા પછી જે માદા ચિત્તાના બે નાના બચ્ચાઓ હતા, એ બચ્ચાઓ ઝાડીમાંથી બહાર આવે છે અને પછી ત્રણેય પોતાના ભોજનનો આનંદ માણે છે. આ સંપૂર્ણ દ્રશ્ય એ ઈદી ઝાડની નીચે બેઠો બેઠો જોઈ રહ્યો છે. અને એ જોયા પછી ઈદીને બચ્ચાઓ પર થોડી ઈર્ષ્યા પણ આવે છે, કારણ કે બચ્ચાઓને કોઈ કામ કર્યા વગર ખાવાનું મળ્યું છે અને એટલા માટે એને ઈર્ષ્યા થાય છે અને પોતાને બચ્ચાઓની જેવો નસીબદાર બનાવવા માંગે છે કે ભાઈ હુંય નસીબદાર બનું, એમ એના જેવો, કે મારા માટે કોઈ શિકાર કરીને લાવે અને હું બેઠો બેઠો બચ્ચાઓની જેમ જ ખાઉં એવું ઈદી વિચારે છે. અને આ વિચાર આવ્યા પછી એના મનની અંદર એક નિશ્ચય કરે છે કે મારે આ જે બે બચ્ચાઓ છે એમાંથી એકને ચોરી લેવું છે અને ચોર્યા પછી એને મારા માટે શિકાર કરવાની તાલીમ આપી છે. પછી એ મારા માટે શિકાર કરવાની તાલીમ આપ્યા પછી એ મારા માટે શિકાર કરશે. હું કહીશ કે જા અને મારા માટે શિકાર કરીને લાવ, તો એ શિકાર કરીને લાવશે. આવું ઈદી વિચારે છે, આવું ડિસાઈડ કર્યું છે એણે. તો એ આપણે નેક્સ્ટ આગળના વિડીયોમાં જોયું છે. જે વિદ્યાર્થીઓ નવા હોય એ વિદ્યાર્થીઓ આગળના વિડીયો ચોક્કસથી જોઈ લેજો. અને હવે આપણે આગળ જઈ રહ્યા છીએ આપણા પાઠ પર. હી ડિસાઈડ ટુ ફોલો કપ્સ. હવે એણે નક્કી તો કરી જ લીધું છે કે ભાઈ એક બચ્ચાને ચોરવું છે, એટલે એણે એક નક્કી એ પણ કર્યું કે હવે મારે આ બચ્ચાઓની પાછળ પાછળ જવું છે. ફોલો, ફોલો એટલે કહીશું અનુસરવું. હી ડિસાઈડ ટુ ફોલો ધ કબ્સ. તેણે બચ્ચાઓની પાછળ જવાનું નક્કી કર્યું કે ભાઈ હું બચ્ચાઓની પાછળ જાઉં. એન્ડ સ્ટીલ વન, અને બચ્ચાઓમાંથી એક બચ્ચાને શું કરી લઉં, ચોરી લઉં. સ્ટીલ, સ્ટીલનો મતલબ થાય ચોરવું, તેમાંથી એક બચ્ચાને હું ચોરી લઉં. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ, એક્સપિરિયન્સ એટલે કહીશું વિદ્યાર્થી મિત્રો અનુભવ. માણસ જે છે ને, એ જ્યારે કોઈ પણ કાર્ય કરે છે કે કંઈક નવું શીખે છે ને, તો એમાં એને પોતાનો અનુભવ કામમાં આવે છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો. તો અહીંયા ઈદી પણ પોતે જે શિકાર કરે છે, શિકાર કરવાનું જેનું કામ છે, એનો એને અનુભવ છે અને એ અનુભવ પરથી ઈદી ન્યૂ ધેટ. ઈદી એવું જાણતો હતો, ન્યૂ જે જનરલી આપણું નોનું ભૂતકાળ છે, નો એટલે જાણવું થાય, તો કે ઈદી એવું જાણતો હતો પોતાના અનુભવ પરથી, શિકારી હોવાનો જે અનુભવ છે એના પરથી એ જાણતો હતો કે આ ચિત્તા નેવર અટેક્સ અ મેન. ચિત્તા જે છે ને, એ ક્યારેય માણસ પર અટેક કરતા નથી. અટેક, હુમલો, આક્રમણ જેને કહીશું આપણે. તો એવું અહીંયા ઈદીને પોતાના અનુભવ પરથી ખબર છે કે ચિત્તા ક્યારેય માણસ પર હુમલો નથી કરતા. ધેરફોર, તેથી, ઇટ વોઝ સેફ ટુ સ્ટીલ અ કપ. અને તેથી ઈદી માટે જે બચ્ચા ચોરવાનું જે કામ છે ને, એ કેવું છે, સેફ, સલામત છે. સેફ, સેફ એટલે કેવું, સલામત. તો હવે ઈદીને તો ખબર જ છે કે ભાઈ માદા ચિત્તા જે છે અથવા ચિત્તા જે છે એ ક્યારેય માણસ પર હુમલો કરતા નથી. તો હવે એના માટે જે પેલું બચ્ચા ચોરવાનું કામ હતું ને, એ કેવું થઈ ગયું છે, સેફ થઈ ગયું છે, સલામત છે. હી ફોલોડ ધ કબ્સ એન્ડ ચિત્તાઝ ફેમિલી ટીલ ઇવનિંગ. હવે જે આ ઈદી છે
એ ફોલોઆઉટ કરે છે, અનુસરે છે. અનુસર્યો કોની પાછળ? ધ ચિત્તાસ ફેમિલી. ચિત્તાનો જે પરિવાર હતો, એટલે મતલબ જે માદા ચિત્તા છે અને એના જે બચ્ચા છે, એ ત્રણેયની પાછળ પાછળ, એ ટીલ ઇવનિંગ, ઇવનિંગ એટલે કહીશું સાંજ, અને ટીલ જે શબ્દ છે એનો મતલબ આપણે લઈશું સુધી. તો કે સાંજ સુધી આ ઈદી જે છે એ પેલા ચિત્તાના પરિવારની પાછળ પાછળ જાય છે. એટ ધ સનસેટ, હવે અંધારું થઈ ગયું છે, સૂર્ય આથમી ગયો, સનસેટ, સૂર્ય આથમી જાય છે. અ મધર ચિત્તા હિડ હર કબ્સ ઇન થિક બશ. હવે અંધારું થઈ ગયું છે એટલે માદા ચિત્તા શું કરે છે કે એના જે બચ્ચાઓ છે ને, એ બચ્ચાઓને એક થિક બશ, થિક 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 એટલે કહીશું ગાઢ અથવા તો ઘનઘોર, ઘટાદાર, જે કારમાં ભીડભાડવાળું હોય ને એને આપણે થિક કહીશું. એક કે અહીંયા એક ગાઢ જે ઝાડી છે, એ ઝાડીની અંદર માદા ચિત્તા એ તેણીના બચ્ચાઓને હેડ કરી દે છે. હેડ ભૂતકાળનું રૂપ છે, જેને આપણે લઈશું હાઈડ વર્તમાન રૂપમાં. હાઈડ, હાઈડ એટલે સંતાડવું થાય. તો તે તેના બચ્ચાઓને એક ઘટાદાર ઝાડીમાં શું કરી દે છે? સંતાડી દે છે. એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ, અને પછી એ પાણી પીવા માટે ઝરણા તરફ જાય છે. સ્ટ્રીમ, ઝરણું કહીશું. તો હવે એ પોતાના બચ્ચાઓને, અંધારું થઈ ગયું છે, સૂર્ય આથમી ગયો છે, એટલે પોતાના બચ્ચાઓને એ ઝાડીમાં, ઘટાદાર ઝાડીમાં શું કરી દે છે? સંતાડી દે છે, અને પછી ઝરણા તરફ પાણી પીવા માટે જાય છે. ક્વિકલી, હવે તમે જોયું કે ઈદી તો એની પાછળ પાછળ જ હતો ને, મતલબમાં ચિત્તાના પરિવારની પાછળ પાછળ. તો હવે એણે, ઈદીએ જોયું હશે કે માદા ચિત્તા એના બચ્ચાને સંતાડીને હવે એ પાણી પીવા માટે ગઈ છે. તો હવે એ શું કરે છે ઈદી? તો એ ઝડપથી, ક્વિકલી, ઝડપથી, ધ હન્ટર પિક્ડ અપ હિઝ નેટ. પેલો જે શિકારી છે ને ઈદી, એ શું કરે છે? પોતાની જે નેટ છે, નેટ, નેટ એટલે ઝાળ, શિકારી પાસે ઝાળ હોય તો એ ઝાળને એ શું કરે છે? પિકઅપ કરે છે. પિક અપ એટલે મતલબ ઉપાડવું, લેવું. એ પોતાની ઝાળ લઈ લે છે ઝડપથી. એન્ડ સ્પેર, અને સાથે એક સ્પેર, સ્પેર એટલે ભાલું કહેવાશે. ભાલું એટલે એક મોટી લાકડી. જનરલી જે શિકારી હોય ને એના હાથમાં તમને આ બે વસ્તુ તો જોવા મળે, એક ઝાળ અને એક મોટી લાકડી. તો એ સ્પેર એટલે ભાલું કહીશું. એન્ડ રેન ઇન ટુ ધ બશ, અને પછી તરત જ એ દોડીને ક્યાં જાય છે? પેલી જે ઝાડી છે ને કે જ્યાં પેલા બચ્ચાઓને સંતાડ્યા છે, એ બચ્ચાઓ તરફ જાય છે, બસ તરફ જાય છે. હી શો ટુ ટાઇની કબ્સ, અને ત્યાં જઈને ઈદી શું જોવે છે? બે નાના નાના યુવાન, નાના એવા યંગ બચ્ચાઓને. ટાઇની, નાના, કે બે નાના નાના બચ્ચાઓને એ ઝાડીમાં જોવે છે. ધે લુકડ એટ હિમ વિથ ધેર બ્રાઇટ આઈઝ. હવે જે બચ્ચાઓ છે ને, ધે, ધે એટલે બચ્ચાઓની વાત થઈ રહી છે અહીંયા, જે બે બચ્ચાઓ છે, એ બંને બચ્ચાઓ લુકડ એટ હિમ, હિમ, આ હિમ કોના માટે વાપર્યું છે અહીંયા? ઈદી માટે. કે જેવો ઈદી પેલા ઝાડીમાંથી આમ જોવે છે કે બે બચ્ચા છે, તો બે બચ્ચાઓ ઈદીની સામે શું કરે છે? લુક એટ, જોવે છે. વિથ ધેર બ્રાઇટ આઈઝ, હવે કેવી રીતે જોવે છે આ બચ્ચાઓ જે છે? પોતાની જે બ્રાઇટ આઈઝ, ચમકદાર જે આંખો છે, ચમકતી આંખો છે, એ આંખોથી એ ઈદીની સામે જોવે છે. કેમ કે એ તો બહુ નાના બચ્ચા છે, એ ખાલી જમ, એને લાગ્યું કે આ કોણ છે, એટલે અચાનક એ બચ્ચાઓ ઈદીની સામે પોતાની ચમકતી આંખોથી જોવે છે. ધે વેર ટુ યંગ ટુ રન અવે, અને આ બંને બચ્ચાઓ જે છે એ ટુ યંગ, બહુ જ નાના હતા, ખૂબ જ નાના હતા, ટુ રન અવે, ભાગવા માટે. સ્વાભાવિક આપણને કોઈ એવું આમ સંકટ લાગે ને
કે મુશ્કેલી લાગે ને તો આપણે બધા એક મોટા વ્યક્તિઓ છે તો આપણે દોડી શકીએ, આપણે ત્યાંથી ભાગવું તો ભાગી શકીએ, પણ આ જે બચ્ચાઓ છે ને એ કેવા છે, ટુ યંગ છે, બહુ જ નાના છે ભાગવા માટે, ટુ રન અવે. હવે બચ્ચાઓને તો ખબર પડી છે, મતલબમાં થોડોક આઈડિયા પણ આવ્યો હશે કે ભાઈ આ કોઈક અલગ વ્યક્તિ આવી ગયો છે, એને ભાગવું પણ છે, પણ ભાગવા માટે આ બચ્ચાઓ કેવા છે, નાના છે. ઈદી થ્રુ ધ નેટ ઓવર ધેમ. અને હવે ઈદીએ શું કર્યું, તો કે એના હાથમાં જે નેટ હતી ને ઝાડ, એ ઝાડને ઓવર ધેમ, જે બે બચ્ચાઓ હતા, ધેમ બચ્ચાઓ માટે વાપરેલો આ સર્વનામ છે, ઓવર એટલે ઉપર કહેવા છે, ઓવર એટલે કહીશું ઉપર, તો કે ઈદીએ આ બચ્ચાઓ ઉપર ઝાડને શું કરી, થ્રુ કરી. થ્રુ થ્રુ એ થ્રો છે, આપણું વર્તમાનના રૂપમાં જઈએ તો થ્રો કહીશું, થ્રો એટલે ફેંકવું થાય, કે ભાઈ એને ઝાડ બચ્ચાઓ ઉપર ફેંકી. એન્ડ ધ કવ્સ વર કોટ, અને બચ્ચાઓને શું કરી લીધા, પકડી લીધા. હી નીડેડ ઓનલી વન કપ. હવે સ્વાભાવિક છે કે ઈદીએ વિચાર્યું હતું કે ભાઈ મારે તો એક જ બચ્ચાને ચોરવું છે, ઓકે, તો એને જરૂર કેટલાની હતી, એક બચ્ચાની. તો નીડેડ, નીડ મૂળરૂપ નીડ છે, નીડ એટલે કહીશું જરૂર હોવી, તો એને એક જ, ઓનલી વન કપ, એક જ બચ્ચાની જરૂર હતી. બટ હી થોટ, પણ ઈદી એવું વિચાર કર્યો કે આ ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ ટુ સેલ્વસ ઇન્સ્ટીડ ઓફ વન. હવે એને એક વિચાર આવ્યો કે ઇટ ઇઝ ઓલવેઝ બેટર, એ હંમેશા સારું હોય છે. શું હંમેશા સારું હોય, ટુ હેવ અ ટુ સેલ્વસ, બે નોકર, સેલ્વસ એટલે કહીશું નોકર, ચાકરો, સેવકો. તો કે બે નોકરો ઇન્સ્ટીડ ઓફ વન, ઇન્સ્ટીડ ઓફ એટલે કહીશું ના કરતા. તો કે એક નોકર હોય ને, ઇન્સ્ટીડ ઓફ વન, એક નોકર હોય એના કરતા ટુ સેલ્વસ, બે નોકરો હોય, ઇટ ઇઝ ઓલવેઝ બેટર, એ હંમેશા કેવું હોય છે, સારું હોય છે, સ્વાભાવિક છે. તમારા ઘરની અંદર એક જ નોકર કામ કરતો હોય તો તમે એને એકને જ કામ કહી શકો છો ને, હે ને? પણ જો તમારા ઘરમાં બે ત્રણ નોકરો હોય તો એકને તમે આ કામ કહી શકો, બીજાને તમે બીજું કામ કહી શકો, તમે ઘણા બધા કામ એક સાથે કરાવી શકો ને. તો એટલા માટે અહીંયા ઈદીને એવો વિચાર આવે છે કે જો હું એક બચ્ચાને ચોરું તો મારી પાસે એક જ નોકર થાય, અને હંમેશા કઈ વસ્તુ સારી હોય છે કે એક નોકર કરતાં બે નોકર હોય તે. તો એટલા માટે વિચાર હવે ફરે છે થોડોક ઈદીનો, અહીંથી આપણને ખ્યાલ આવે છે. હી ડ્રેગ્ડ ધેમ વિથ હિમ, અને પછી એણે શું કર્યું હશે, તો કે એને જે વિચાર આવ્યો ને કે ભાઈ એક નોકર કરતાં બે નોકર વધારે સારા કહેવાય, તો એટલા માટે એણે બે બચ્ચાઓને શું કરી લીધા, પકડી લીધા, ચોરી લીધા. હી ડ્રેગ્ડ ધેમ, ડ્રેગ, ડ્રેગનો મતલબ થાય ઘસડવું. આપણે કેમ કોઈ વસ્તુ વજનવાળી હોય ઉચકી ના શકીએ, તો આમ ઢહળીને લઈ જઈએ, એવું ઘસડવું, ડ્રેગ. તો એ બચ્ચાઓને, એ બંને બચ્ચાઓને એ ડ્રેગ કરે છે, ઘસડે છે, વિથ હિમ, પોતાની સાથે ઘસડીને લઈ જાય છે. એન્ડ હીડ ધેમ અંડર અ બિગ બાસ્કેટ, અને પછી આ બંને બચ્ચાઓને એ શું કરે છે, બિગ બાસ્કેટ, એક મોટા ટોપલાની અંદર એ હીડ કરી દે છે. વિદ્યાર્થી મિત્રો, આ શબ્દ આગળ આવ્યો, આપણે જોયો હતો ને કે હીડ જે છે એ આપણું વર્તમાન ફોર્મ હાઈડનું ભૂતકાળ છે. હાઈડ એટલે સંતાડવું થાય, તો એક મોટા ટોપલાની અંદર એ શું કરી દે છે, બંને બચ્ચાઓને સંતાડી દે છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે જે જોયું એ વિદ્યાર્થી મિત્રો તમે ઘરે જઈને ફરીથી એકવાર રિવાઇઝ કરજો, અને જો કોઈ વિદ્યાર્થી નવા હોય તો એ વિદ્યાર્થીઓ અવશ્ય આગળના વિડીયોને જોજો, અને હવે પછીની આગળની સ્ટોરી જે આપણી યુનિટની છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.